નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. આજે 31મી મે એટલે વર્લ્ડ નો ટોબેકો ડે. તમાકુના વિવિધ રીતે કરાતા ઉપયોગથી કેન્સર સહિતના જીવલેણ રોગનો ભોગ બનતા લોકો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના 13 પોલીસ કર્મીઓની સાગ માટે બદલી, મૂળ મહેકમમાં પરત કરાયા. વર્લ્ડ નો ટોબેકો ડે નિમિત્તે ભરૂચમાં કાર્યક્રમ. 10 ફૂટની સિગરેટને જાહેરમાં ફાંસી આપી જનજાગૃતિનો પ્રયાસ. આજે 31મી મે એટલે કે વર્લ્ડ નો ટોબેકો ડે. તમાકુની અસરથી વિશ્વમાં કરોડો લોકો મોતને ભેટે છે, ત્યારે 1987થી વર્લ્ડ હેલ્થ એસેમ્બલી દ્વારા 31મી મેના દિને નો ટોબેકો ડેની ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 2015-16 મુજબ તમાકુ સેવનથી થતા મોઢાના કેન્સરના કારણે કુલ મૃત્યુના 9.5% મૃત્યુ માત્ર ગુજરાતમાં થાય છે. તમાકુના કારણે થતા કેન્સરથી 42% પુરુષો અને 18.3% મહિલાઓ મૃત્યુ પામે છે. અન્ય એક સર્વે ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે અનુસાર 2009-10ની તુલનામાં 2016-17માં તમાકુના સેવન કરનારા લોકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં કરાયેલા આ સર્વેમાં જણાયું હતું કે 14.2% પુરુષો, 0.7% સ્ત્રીઓ અને કુલ 77% એડલ્ટ લોકો સિગારેટનું સેવન કરે છે, તો 27.6% પુરુષો, 10% સ્ત્રીઓ અને 19.2% એડલ્ટ લોકો માવા મસાલા વગેરેના રૂપમાં તમાકુનું સેવન કરે છે, જ્યારે 20.9% એવા લોકો છે જે સ્મોકિંગ કરતા નથી પરંતુ કાર્યસ્થળે ઓફિસમાં પેસિવ સ્મોકિંગનો ભોગ બને છે. જાહેર સ્થળે ધૂમ્રપાન નિષેધ કાયદો હોવા છતાં પણ તેના અમલ પ્રત્યે નિરસતા દાખવવામાં આવતી હોવાથી દર 4માંથી 1 વ્યક્તિ પેસિવ સ્મોકિંગનો ભોગ બને છે. તમાકુ અને સિગરેટના પેકેટ પર કેન્સરના બિહામણા દ્રશ્યો, ફિલ્મો અને ટીવી પર પણ કરાતી જાહેરાતો છતાં કેટલાય લોકોને તમાકુનું વ્યસન થઈ રહ્યું છે, જે ચિંતાનો વિષય છે. ત્યારે જનજાગૃતિના વધુ પ્રયાસ કરવા સાથે કાયદાનો કડકાઈથી અમલ કરવામાં આવે તે જરૂરી છે. ભરૂચ જિલ્લા પોલીસ વડાએ ક્રાઇમ બ્રાન્ચના 13 જેટલા પોલીસ કર્મીઓની સાગ માટે બદલી કરી તેઓના મૂળ મહેકમમાં પરત કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ચૂંટણીનો ધમધમાટ પૂર્ણ થતાં જ પુનઃ સરકારી તંત્રમાં આચારસંહિતાની સમાપ્તિ સાથે રૂટીન કામગીરીમાં અધિકારીઓ કર્મચારીઓ વ્યસ્ત બન્યા છે, ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ પોલીસ કર્મીઓની બદલીનો ગંજીફો ચીપતા ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા 13 જેટલા પોલીસ કર્મીઓની બદલીના ઓર્ડર કરી તેમને તેમના મૂળ મહેકમમાં પરત કરી દીધા છે. આ બદલી રૂટીન પ્રક્રિયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ તેના પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા સાથે કારણો અંગે તર્કવિતર્ક થઈ રહ્યા છે. ભરૂચ શહેરમાં 5 બત્તી સર્કલ પાસે 10 ફૂટ ઊંચી 5 જેટલી સિગરેટને જાહેરમાં ફાંસી આપીને તમાકુથી દૂર રહેવા અંગે સંદેશા આપવામાં આવ્યા હતા. દહેજની ઓપલ કંપની અને જયંબે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વર્લ્ડ નો ટોબેકો ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જનજાગૃતિ અર્થે રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભ્રમણ કરી તમાકુથી થતા શરીરને નુકસાન અંગે જાગૃતિનો સંદેશો આપશે. શાળાના વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત લોકો દ્વારા વર્લ્ડ નો ટોબેકો ડે નિમિત્તે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ હાથમાં જાગૃતિ કેળવવાના સંદેશ સાથેના પ્લે કાર્ડ સાથે તે માટેના સ્લોગન બોલી લોકો વચ્ચે તમાકુ સામે જાગૃતિ માટેના સંદેશા આપ્યા હતા. આ કાર્યક્રમમાં ભરૂચના પ્રથમ નાગરિક સુરભીબેન તમાકુવાળા તેમજ ઓપેલ કંપની અને જયંબે સ્કૂલના પ્રતિનિધિઓ સહિત કાર્યકરો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સિગારેટ જે લોકો પીવે છે તો એને સિગારેટને ફાંસી ચડાવવાનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને શાળાના બાળકો દ્વારા સ્લોગનો બોલવામાં આવેલા છે. આજના દિવસે મારી નગરજનોને અપીલ છે કે તમાકુનું સેવન અટકાવે. આ એક ધીમું ઝેર છે જે આપણા શરીરમાં પ્રવેશે છે અને સમયાંતરે આપણું મૃત્યુ થાય છે. તો હું આજના દિવસે બધાને કહેવા માંગીશ કે આ વ્યસનોથી મુક્ત બનવા માટે તમે આ વ્યસન કરવાનું ટાળો. આજે વર્લ્ડ નો ટોબેકો ડે છે અને 2019ની થીમ છે લંગ્સ. તો લંગ્સ માટે જે સૌથી ખરાબ છે સિગરેટ, તો આજે હું એક એવી અપીલ કરવા માગું છું કે જે પણ લોકો સિગરેટ પીવે છે એ ફેશન માટે કે આદત બનાવી દીધી છે તો એને તમે છોડો, કારણ કે હવે જે નવી ટ્રેન્ડ છે એ બીઈંગ સોબરમાં છે પણ સ્મોકિંગમાં નહીં. તો બી અ ટ્રેન્ડ સેટર અને એક નવી ટ્રેન્ડ બનાવો, એક હેલ્ધી ઇન્ડિયાની શરૂઆત કરો. તમે પોતે જે કરી શકો છો અને એ આજથી જ શરૂઆત કરો, બીકોઝ આજે નો વર્લ્ડ ટોબેકો ડે છે તો શું બેસ્ટ હોઈ શકે.
ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન IDA, રોટરી ક્લબ ઓફ ભરૂચ અને RCCના ઉપક્રમે તંબાકુ નિષેધ દિન નિમિત્તે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ નજીક જાડેશ્વર વિસ્તારમાં આવેલ સાંઈ મંદિર ખાતે મોઢાના કેન્સરની તપાસ તથા તંબાકુ વ્યસન મુક્તિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો. રોટરી ક્લબ ઓફ ભરૂચ અને RCCના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં IDAના પ્રમુખ ડૉક્ટર વિહાંગ સુખડિયા, રોટરીના પ્રમુખ કેતન શાહ, RCC પ્રમુખ રાકેશ શાહ, જાડેશ્વર ગામના ડેપ્યુટી સરપંચ રાકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રજાપિતા ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તરફથી પ્રેરક નાટક ભજવાયું હતું. RJ સૌરભ FM દ્વારા 3 ડોક્ટરો સાથે ચર્ચા કરવામાં આવી હતી, તેમજ આયુર્વેદ અને એલોપેથી તેમજ અન્ય તબીબો સાથે ઓપન ફોરમ યોજાયું હતું. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશને એક પ્રોગ્રામનું આયોજન કર્યું છે અહીં સાંઈ મંદિર ખાતે, જાડેશ્વર ખાતે, જ્યાં લોકોને તંબાકુ તથા તેનાથી વ્યસનથી થતા શરીરના ઘણા ગેરફાયદાઓ એ બધું સમજાવવામાં આવે છે અને એના મોઢાના કેન્સરના જે પણ કોઈ લક્ષણો હોય તો એના માટે ચેકઅપ પણ કરવામાં આવ્યું છે અને પ્રદર્શની કરીને જે લોકોને છોડવાની ઈચ્છા છે એ લોકોને છોડવા માટેનું માર્ગદર્શન તથા દવા પણ પ્રોવાઈડ કરવામાં આવી છે. શનિનું આયોજન કર્યું છે તથા અહીંયા શેરી નાટક એક ભજવવાના છે, જેના થકી તંબાકુથી થતા નુકસાન અને બીજા વિષયનું એ જ્ઞાન આપશે. અત્યાર સુધીમાં લગભગ 50થી ઉપર વ્યક્તિઓએ કલાકમાં આ પ્રોગ્રામનો લાભ લીધો છે. બેંક ઓફ બરોડા દ્વારા ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુસ્લિમ બિરાદરો અને અગ્રણીઓએ ભાગ લીધો હતો. ભરૂચના જંબુસર બાયપાસ ચોકડી વિસ્તારમાં આવેલ હોટલ ગુલશન ખાતે બેંક ઓફ બરોડાના ઉપક્રમે ઇફતારી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇફતારી પાર્ટીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો સાથે બેંકના કર્મચારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. હમેશા સે પરંપરા રહી હૈ કે વો હમેશા સમાજ કે સાથ તો જુડા રહેતા હૈ और सभी वर्गों के साथ में मिलजुल कर आगे बढ़ने का प्रयत्न करता है. इस पवित्र रमज़ान के महीने के अंदर हमेशा से परंपरा के मुताबिक इस बार भी बैंक ऑफ बड़ौदा ने इफ्तार पार्टी का आयोजन किया है. हम सभी बंधुओं को रमज़ान के पवित्र महीने के अंदर की शुभकामनाएं देते हैं और उनके उज्ज्वल भविष्य की कामना करते हैं. और हम चाहते हैं कि वो बैंक ऑफ बड़ौदा के साथ में जुड़े रहें. बैंक ऑफ बड़ौदा में सब तरह की सर्विसेज सेवाएँ प्रदान की जाती हैं, वो उनका मैक्सिमम फ़ायदा उठाएं और बैंक के साथ बैंक की विविध योजनाओं के अंदर भागीदारी सुनिश्चित करें. एक बार फिर से मैं रमज़ान के पवित्र महीने के अंदर सभी बंधुओं को હાર્દિક બધાઈયા ઓર શુભકામના દેતા હું. અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના ખેડૂતે પરંપરાગત ખેતીની સાથે આધુનિક ખેતી તરફ ડગ માંડી ગ્રીન હાઉસ ખેતીની મદદથી જરબેરાના ફૂલોની ખેતી શરૂ કરી લાખો રૂપિયાનો નફો મેળવવાની સિદ્ધિ હાંસલ કરતા આજુબાજુના ખેડૂતો જરબેરાની ખેતી અંગે જાણકારી મેળવી રહ્યા છે. અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના પ્રગતિશીલ ખેડૂત યશવંત પ્રજાપતિએ પોતાના ખેતરમાં ગ્રીનહાઉસ બનાવી તેમાં જરબેરાના ફૂલોની ખેતી કરી છે. જરબેરાની ખેતીનું એકવાર વાવેતર કર્યા બાદ 4 વર્ષ સુધી ઉપજ મેળવી શકાય છે. આ ફૂલોની ખેતીમાં વધુ મહેનત અને માવજત જરૂરી હોવાથી યશવંત પ્રજાપતિ જરૂરી દેખરેખ સાથે મહેનત કરી રહ્યા છે. ગ્રીનહાઉસ બનાવતા પહેલા 18-20 ગ્રીનહાઉસની મેં મુલાકાત લીધી હતી. તેમાં સુરત જિલ્લાના નવસારી, માંડવી અને ઓલપા તાલુકામાં જે ગ્રીનહાઉસ આવેલા છે એની મેં મુલાકાત લીધી અને આ બધા ગ્રીનહાઉસની મુલાકાત લીધા પછી મને પોતાને ગ્રીનહાઉસમાં જરબેરાની ખેતી બનાવવાનું મને વધારે નફાકારક લાગ્યું. જરબેરાના ફૂલની ખેતી કરવાનું મને વધારે નફાકારક લાગ્યું એટલે મેં ગ્રીનહાઉસમાં જરબેરા બનાવવાનું નક્કી કર્યું. હવે આટલી માહિતી લીધા પછી મેં આપણા ભરૂચ જિલ્લા બાગાયત અધિકારીનો મેં સંપર્ક કર્યો અને એ સંપર્ક કરીને મેં માહિતી મેળવી કે ભાઈ ગવર્મેન્ટ આપણે સરકાર તરફથી ખેડૂતને ગ્રીનહાઉસ બનાવવા માટે શું લાભ આપે છે, કઈ રીતે આપણને મદદરૂપ થાય છે એ બધી મેં માહિતી લીધી અને પછી મેં ગ્રીનહાઉસ બનાવવાનું નક્કી કર્યું. ફૂલોનું ઉત્પાદન શરૂ થતાં તેઓ જરબેરાના ફૂલનું દેશમાં મોટા શહેરમાં વેચાણ કરી રહ્યા છે. આ ફૂલો બુકે, લગ્ન પ્રસંગ તેમજ સજાવટમાં વપરાતા હોવાથી તેની માંગ વધુ રહે છે. યશવંત પ્રજાપતિએ પોતાના ગ્રીનહાઉસમાં જરબેરાના વિવિધ કલરના ફૂલોનું વાવેતર કર્યું છે.
તેઓની સાથે તેમના બે પુત્રો ઉચ્ચ અભ્યાસ અને ઊંચા પગારની નોકરી છોડી જરબેરાની ખેતીમાં જોડાઈ ગયા છે અને લાખોનો નફો મેળવી રહ્યા છે। તેઓની આ સફળ ખેતી જોઈ આજુબાજુના ખેડૂતો જરબેરાની ખેતી અંગે જાણકારી મેળવી રહ્યા છે। યશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે ગ્રીનહાઉસ ઊભું કરી ડ્રીપ ઇરિગેશનની મદદથી ખેતી શરૂ કરી હતી। ગ્રીનહાઉસ ખેતી મોંઘી છે પણ નફો પણ વધુ છે। પરિણામ માટે યોગ્ય માવજત અને ધીરજ જરૂરી છે। મારી આપણા ભારત દેશના જે મોટા મોટા શહેરો છે ને એમાં જે ફૂલનો જે વેપાર કરે છે, જે રીતે શાકભાજીનો માર્કેટ છે એ રીતે ફૂલની પણ માર્કેટ છે, એટલે એ વેપારીઓને અમે કોન્ટેક કર્યા અને એ રીતે અમે દરેક સિટીમાં, મોટી સિટીમાં એક એક વેપારીને ત્યાં ફૂલ મોકલવાનું અમે નક્કી કર્યું। શું ભાવ આવે છે આ ફૂલનો? આ ફૂલનો આખા વર્ષનો એવરેજ ભાવ 250 રૂપિયા આવે છે, એટલે એક બંડલના 10 ફૂલ આવે છે, એટલે એક બંડલના 10 રૂપિયાથી માંડીને 80-90 રૂપિયા ભાવ આવે છે ને આખા વર્ષમાં લગભગ એની સિઝન જોવા જઈએ તો 80-90 દિવસની એની સિઝન કહેવાય કે જેમાં આપણને નફો થાય છે। આ ખેતી કેવી સરળ છે કે મહેન ટુ ખેતી છે? આ ખેતી ખૂબ મહેનત અને ચીવટ ને આપણું સતત એમાં ધ્યાન રહેવું ખૂબ જરૂરી છે, તો જ આ ખેતી થઈ શકે છે। બનાવ્યું ત્યારે એમાં આ પાક માટે લાલ માટીની જરૂર પડે છે, એટલે બહારથી લાલ માટી લાવ્યા, એ માટીનો લગભગ અમને ખર્ચો થયો 10 લાખનો અને એના પછી બેડ બનાવ્યા, બેડ બનાવીને એમાં એની ઉપર ડ્રીપની લાઈન લગાવી, ડ્રીપ પદ્ધતિથી એને પિયત આપવું પડે છે, માહિતી લેવા આવે છે। હવે આ જે મારા ગ્રીનહાઉસમાં સફળતા મળી, હવે એના સમાચાર આજુબાજુના ખેડૂતોને મળતા એ લોકો પણ અમારા ગ્રીનહાઉસની મુલાકાત લેવા આવે છે। કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ અમારા ગ્રીનહાઉસની મુલાકાત લેવા માટે આવે છે। ભરતનાટ્યમ ક્ષેત્રે છેલ્લા 3 દાયકાઓથી તાલીમ આપતી ઝીલ નૃત્ય એકેડેમીની 4 દીકરીઓએ ગત રોજ સફળતાપૂર્વક આરંગેત્રમ પ્રસ્તુત કર્યું હતું। ઝીલ નૃત્ય એકેડેમીના કલાગુરુ કલ્પનાબેન જૈને અત્યાર સુધી 60 જેટલી દીકરીઓને આરંગેત્રમ સુધી પહોંચાડવાનું શ્રેય હાંસલ કર્યું છે। ગત રોજ અંકલેશ્વરના મા શારદા ભવન ખાતે 4 તાલીમાર્થી નૃત્યાંગનાઓને સફળતાપૂર્વક આરંગેત્રમ સંપન્ન કર્યું હતું। અંકલેશ્વરના જાણીતા એડવોકેટ કમલેશ મોદીની પુત્રી વૃંદાલી મોદી સહિત આસ્થા કરહલે, હાર્દિક બારોટ તેમજ નિવેદિતા નાયરે દીક્ષાંત આરંગેત્રમ સંપન્ન કર્યું ત્યારે આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જસોદાબેન મોદી, મીરા પંજવાણી, જાણીતા લોકગાયક કમલેશ બારોટ, ભરતનાટ્યમ વિશારદ ગુરુ શિવકુમાર પિલ્લાઈ, ખરોડ કોલેજના પૂર્વ આચાર્ય ડોક્ટર પ્રફુલસિંહ રાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ચારેય નૃત્યાંગનાઓએ ભરતનાટ્યમની વિવિધ સાત્વિક તેમજ આંગિક ભાવોને પોતાની કુશળ નૃત્ય શૈલી થકી પ્રસ્તુત કરી ઉપસ્થિત શ્રોતાજનોને મંત્રમુગ્ધ કર્યા હતા। તેઓ તેમના અભ્યાસકાળના 7 વર્ષ પૂર્ણ કરી આજે દીક્ષાંત લે છે એ સંબંધી આજનો પ્રોગ્રામ છે અને ભારતીય સંસ્કૃતિમાં જે તામિલનાડુમાંથી આ કલા ઉત્પન્ન થઈ અને આ કલા એવી વિકસી કે ભારત દેશની અંદર મલ્લિકા સારાભાઈ, વૈજયંતી માલા, હેમા માલિની જેવા મહાનુભાવોએ આ કલાને પ્રાધાન્ય આપ્યું। એ કલાને આગળ વધારવા અને આ બાળકીઓ પોતાના જીવનની અંદર પ્રગતિ કરે તેને ધ્યાનમાં લઈને આજરોજ આ અંકલેશ્વર શહેરની અંદર પ્રથમ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે। આજે બાળકોનો જે ભરતનાટ્યમ તેમનો કાર્યક્રમ છે અને બાળાઓને જે કાર્યક્રમમાં આગળ વધે અને બાળાઓ જે મહેનત કરે છે એ જોઈને ઘણો આનંદ થયો છે અને બાળકો આગળ વધે એ જ પ્રાર્થના એ સાથે હું મળું છું। અચ્છા, નરેન્દ્રભાઈ બીજી વખત પ્રધાનમંત્રી બન્યા છે, આપ કેવું અનુભવો છો? સરસ લાગ્યું મને। કેવી લાગણી અનુભવો છો? એમના કાર્યમાં આગળ વધે, જે 5 વર્ષ એમને કામ કર્યું અને એવું સદાય બીજા 5 વર્ષ કામ કરશે એ સાથે વિનમું છું।
ભરૂચ સ્થિત આવેલ દાંડિયા બજાર સ્થિત શ્રી શનિ મંદિરમાં શનિ જયંતિની તડામાર તૈયારીઓ થઈ રહી છે. સમસ્ત ભાર્ગવ સમાજ તરફથી શનિ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવાનું આયોજન કરેલ છે, જેમાં સવારે 6:30 કલાકે મંગળા આરતી, બપોરે 12 કલાકે મધ્યાહન આરતી થશે અને બપોરે 3 કલાકે ભવ્ય શનિ યાગનું આયોજન કરેલ છે. ત્યાર પછી સાંજે શનિ યાગનું શ્રીફળ હોમવામાં આવશે. સાંજે 7 કલાકે મહાસંધ્યા આરતી પછી મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક આયોજનનો ભરૂચ તથા આસપાસના ભાવિ ભક્તોએ લાભ લેવા આયોજકો દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. શનિ મંદિર સવારે 6 કલાકથી રાત્રિના 9 કલાક સુધી દર્શન માટે ખુલ્લું રહેશે. અનેક રજૂઆતો, આંદોલનો અને દેખાવોના પરિણામે આખરે સરકાર અને ડેમ તંત્ર દ્વારા અમાસ અને પૂનમના દિવસો દરમિયાન 1500 ક્યુસેક પાણી છોડવા મંજૂરી આપેલ છે. આ પાણી ક્યારે ભરૂચ આવે તેની લોકો રાહ જોઈ રહ્યા છે. ઘણા લાંબા સમયથી તમામ ક્ષેત્રે નર્મદા નદીના સુકાયેલા પટ અંગે ચર્ચાઓ થઈ રહી હતી. એનજીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ રાજકીય પક્ષો અને ભરૂચના રહેવાસીઓ દ્વારા નર્મદા નદીમાં પાણી છોડવા વિનંતી કરાઈ રહી છે. માછીમારો અને ખેડૂતોની આજીવિકા પર નર્મદા નદીના સુકાયેલા પટની અસર પડી રહી છે. નર્મદા નદીનો પટ મીઠાના રણમાં ભાસી રહ્યો છે, ત્યારે બીજી બાજુ કેટલાય લોકોએ એમ પણ જણાવ્યું કે નર્મદા માતા હવે તંત્રના પાપ મરણ પથારીએ છે, ત્યારે ચારે તરફથી દબાણ આવતા છેવટે તંત્ર દ્વારા અમાસ અને પૂનમના દિવસોએ 1500 ક્યુસેક પાણી છોડવા તૈયારી બતાવી છે. આ નર્મદા નદીનું પાણી ભરૂચ ક્યારે આવશે તેની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. નવું પાણી નર્મદા નદીમાં આવે ત્યારે ભરૂચના કિનારે કયા રાજકારણીઓ અને સમાજસેવકો આરતી ઉતારે છે તે જોવું રહ્યું. છેલ્લા એક સપ્તાહથી ભરૂચ પંથકમાં કાળઝાળ ગરમી વરસી રહી હતી, પરંતુ તારીખ 31/5ના રોજ ગરમીનો પારો ગગડીને 39 ડિગ્રીએ પહોંચી ગયો હતો. ભરૂચ પંથકમાં ગરમી સતત વધતી જતી હતી. એક તબક્કે એવો આવ્યો હતો કે ગરમીનો પારો 42 ડિગ્રીને પણ પાર પહોંચી ગયો હતો, પરંતુ મે માસના અંતિમ દિવસોમાં ભરૂચ પંથકમાં ગરમીનો પારો ગગડવા માંડ્યો હતો. મહત્તમ 42 ડિગ્રીથી 40 ડિગ્રી અને ત્યારબાદ તારીખ 31/5ના રોજ હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર ગરમીનો મહત્તમ પારો 39 ડિગ્રી નોંધાયો હતો. જો કે આવનારા દિવસોમાં તાપમાન વધે તેવી સંભાવના નકારી શકાતી નથી. નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલ હરિપુરા ગામ પાસેથી પસાર થતી પાણીની લાઇનમાં લીકેજથી હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. સમગ્ર રાજ્યમાં પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે અને તંત્ર દ્વારા એક તરફ પાણી બચાવવાની સલાહ આપવામાં આવી રહી છે, ત્યારે છોટાઉદેપુર રાજપીપળા હાઈવે રોડ ઉપર નસવાડી તાલુકાના હરિપુર ગામમાં અશ્વિન નદીના તટ પાસેથી પસાર થતી પીવાના પાણીની લાઇન લીકેજ હોવાને કારણે પાણી રોજ વહી જતા મહામૂલું પાણી વેડફાઈ રહ્યું છે. નસવાડી તાલુકાની ગ્રામીણ જનતાને પાણી માટે વલખા મારી રહી છે, ત્યારે બીજી બાજુ આ રીતે સરકારી કર્મચારીઓની બેદરકારીથી આ રીતે પાણીનો બગાડ થાય તે કેટલું યોગ્ય કહેવાય. જગડિયાના અછાલિયા પાસે ડમ્પ ચાલકે ટક્કર મારતા બાઇક સવાર પતિ પત્ની અને બાળકી પૈકી પત્નીનું મૃત્યુ થયું હતું, જ્યારે પતિ અને બાળકીને ઈજા થઈ હતી. જગડિયાના અછાલિયા ગામના કેળાના ગોદાઉન પાસેથી પસાર થઈ રહેલા અજાણ્યા ડમ્પરના ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર દંપતી અને બાળકી ધડાકાભેર નીચે પટકાયા હતા. અકસ્માતમાં મૂળ ખાખરીપુરાના જગદીશભાઈ વસાવા તથા બાળકી સોનલને ઈજા થઈ હતી, જ્યારે તેઓની પત્ની ગીતાબેનનું ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. ઉમરલા પોલીસે અકસ્માત સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ફરાર ડમ્પર ચાલકને ઝડપી પડવાની કવાયત હાથ ધરી હતી. આમોદ પોલીસ સ્ટેશનમાં ગતરોજ અરજદાર કેતનભાઈ પટેલે આપેલી અરજી મુજબ દાદા ગામના રણછોડભાઈ જેસંગભાઈ પટેલ શ્રી રામ ખડકી તાલુકો આમોદ જિલ્લો ભરૂચના ઈસમ તારીખ 28/5/2019ના રોજથી કોઈને કહ્યા વગર નીકળી ગયા છે. તેમની માનસિક રોગ હોવાની વડોદરા સયાજી હોસ્પિટલની દવા પણ ચાલુ હતી. લાપતા ઈસમ ગોરા રંગના તેમજ લાલ શર્ટ પહેરેલ છે. આ ઈસમ ગુમ થયાની અરજી તેમના ભત્રીજાએ આમોદ પોલીસ મથકે આપી છે. મારું નામ કેતન રામજીભાઈ પટેલ છે. હું દાંડા ગામનો રહેવાસી છું. મારા કાકા રણછોડભાઈ જેસંગભાઈ પટેલ છે, જેમની ઉંમર આશરે 45 થી 48 વર્ષ છે. જેઓ તારીખ રોજ 28/5/2019ના રોજ મારા ગામ દાંડાથી વહેલી સવારે જણાવ્યા વગર નીકળી ગયેલ છે. જેમની માનસિક સ્થિતિ સારી નથી અને જે આદલગી લાપતા છે, જેમની જાણકારી ગઈ બપોરે 1:30 વાગ્યાની આસપાસ આમોદ પોલીસ સ્ટેશનમાં કરેલ છે અને અરજી પણ આપેલ છે. જે લોકોને મારા કાકા વિશે કોઈ પણ માહિતી મળે તો આમોદ પોલીસ સ્ટેશનમાં મારો મોબાઈલ નંબર અને સરનામું આપેલ છે તથા મને માહિતી આપવા વિનંતી. અને મારો મોબાઈલ નંબર 9252-97-57-09 પર સંપર્ક કરવા વિનંતી.
અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. આજે 31મી મે એટલે વર્લ્ડ નો ટોબેકો ડે. તમાકુના વિવિધ રીતે કરાતા ઉપયોગથી કેન્સર સહિતના જીવલેણ રોગનો ભોગ બનતા લોકો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના 13 પોલીસ કર્મીઓની સાગ માટે બદલી, મૂળ મહેકમમાં પરત કરાયા. વર્લ્ડ નો ટોબેકો ડે નિમિત્તે ભરૂચમાં કાર્યક્રમ. 10 ફૂટની સિગરેટને જાહેરમાં ફાંસી આપી જનજાગૃતિનો પ્રયાસ. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.